સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કપાસનું વાવેતર છે, પરંતુ કપાસના પાકમાં અલગ અલગ રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. બળદેવભાઈ નામ છે, 5-6 વીઘાનો કપા હતો ને પવનની હિસાબે બધા ઝીંડવા સાપા ખરી જ્યા છે ને અમારે તરી પાતરી મનનો ઉતારો હતો, પણ અત્યારે કાંઈ આવે એમ નથી, બધું ખરી ગયું છે. શું કહેશો, નુકસાની કેવી? નુકસાની હારામાં હારી નુકસાની છે, હવે તો માથે ઓઢીને રોવાના વાર આવ્યા છે. સરકાર પાસે શું આવે છે? સરકાર હવે અમને કાંઈક માહિતી કાંઈક દે તો થાય. અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદ પડવાને કારણે તેમજ વરસાદની સાથે પવન ફૂંકાવાના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સતત વરસાદ પડવાને કારણે કપાસના પાકમાં મચ્છરી જેવો રોગ આવ્યો છે, જેથી અને સાથે જ કપાસ પીળો પડવા લાગ્યો છે. તો સાથે જ સતત પવન ફૂંકાવાના કારણે અનેક ખેડૂતોનો પાક જમીન દોસ્ત થવા લાગ્યો છે. તો સાથે જ કપાસનો પાક અત્યારે કપાસ ઉતરવાનો સમય છે, ઉત્પાદન થવાના સમયે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પાક છે. અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જિલ્લો છે. આ વિસ્તારની અંદર સૌથી વધારે કપાસનું વાવેતર કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરી અને કપાસનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે, પરંતુ હાલ કપાસનો પાક આડો પડી ગયો છે. તો પવન ફૂંકાવાના કારણે કપાસમાં લાગેલા છાપા અને ઝીંડવા ખરી પડ્યા છે. તો સાથે જ અમરેલી જિલ્લાના અનેક ગામોમાં સતત ધીમી ધારે વરસાદ પડવાથી કપાસ પીળા પડવા લાગ્યા છે. કપાસ પીળો પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે મબલક ઉત્પાદનની આશા સાથે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ પવન ફૂંકાવાના કારણે તેમજ કપાસમાં અલગ અલગ રોગ આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ખેડૂતો ત્રાહિમામ થયા છે અને કપાસના પાકમાં પીળો પડવો, કપાસમાં લીલી ઈયળ આવી તેમજ કપાસ પવન ફૂંકાવાના કારણે જમીન દોષ થઈ રહ્યો છે. કપાસ જમીન દોષ થવાના કારણે પણ મુશ્કેલી મુકાયા છે. લીલી ઈયળ અને સાથે જ કપાસ પીળો પડી જવાના કારણે ખેડૂતોના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થવાની આશા છે, કારણ કે કપાસ હાલ વૃદ્ધિ અને વિકાસના સમયે કપાસમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. રોગચાળો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના ગીરકાંઠામાં હાલ 16 કળાએ કપાસ લહેરાઈ રહ્યો હતો, પરંતુ સતત વરસાદ પડવાના કારણે કપાસ પીળો પડવા લાગ્યો છે અને કપાસ જમીન દોષ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.